રાજકોટના મસાલા માર્કેટમાં ભાવ વધારાના કારણે મંદીનો માહોલ જેવી સ્થિતિ સર્જાઈ છે. મસાલામાં 30-50% ભાવ વધારો થતા મંદીના માહોલ જેવી સ્થિતિ જોવા મળી. ભાવ વધારાના કારણે ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો જોવા મળે છે. ભાવ વધારાની વાત કરીએ તો સૂકા મરચાનો ભાવ 500 થી લઈને 700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. હળદરના ભાવની વાત કરીએ તો 160 થી 250 રૂપિયા, ધાણાનો 160 થી 200, જીરુના 400, હિંગના 300 થી 600 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ પહોંચતા માર્કેટમાં મંદી જોવા મળી. મરચાના ભાવ આવવાનો તમારા સિઝનમાં વેસમ પટો છે, સિંગલ પટો છે, ડબલ પટો છે, એમાં તમારે 350 થી લઈને 400 સુધી આપણે સિંગલ પટો મળી જાય. પછી સારું મરચું તમારે લઈ જાઓ તો બોલર છે આપણી પાસે, બોલર 450 થી 500 રૂપિયા સુધી મળી જશે. બોલરમાં કોઈ ડબલ પટ્ટામાં તમારે લઈ જવું તો 450 થી તમારે 450 સુધી તમને મળી જાય. પછી આપણે કાશ્મીરી છે, કાશ્મીરીમાં તમારે 500 રૂપિયાથી ચાલુ થઈને 700-800 રૂપિયા સુધી સારું મરચું, બેસ્ટ ક્વોલિટીનું મરચું તમને મળી જશે. ભાવ વધારાના લીધે ગ્રાહકમાં ઘણો ફરક જોવા મળે છે. ગૃહિણીઓના માટે તમે જુઓ ને કે જે વર્ષ માટે 5 કિલો મરચું લોકોને તેલ પડીને 3-4 કિલો મરચું ધરાવે છે. મસાલા ભરાવવા માટેની સિઝન આવી ચૂકી છે અને લોકો 12 માસનો મસાલો ભરાવવા માટે મસાલા બજારમાં આવતા હોય છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 30-40% ભાવ વધારો આવતા તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે મસાલા માર્કેટ ખાલી કમ જોવા મળી રહી છે. વેપારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જે મરચાં છે તે અન્ય રાજ્યના વેપારીઓ સારા એવા રૂપિયા આપી ઉપાડ કરી રહ્યા છે, તેના હિસાબે મરચાના ભાવમાં વધારો થયો છે. ત્યારે ધાણા, જીરું સહિતના જે મરી મસાલા છે તેના ભાવમાં પણ 50% વધારો જોવા મળી રહ્યો છે, જેના હિસાબે ગૃહિણીઓએ આ વખતે મસાલાની ખરીદીમાં ક્યાંક ને ક્યાંક કાપ મૂકી છે. જે લોકો 5 કિલો મરચાં જે મસાલાની ખરીદી કરતા હોય છે તે અત્યારે 2 કિલો મસાલાની ખરીદી કરી ચલાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વધુ મસાલા માર્કેટમાં ભાવ વધારાના લઈને તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બજાર ખાલી ખમ જોવા મળી રહી છે. દિવ્યેશ જોશી, ઝી મીડિયા, રાજકોટ.